હલો બચ્ચા લોકો કેમ છો મજામાં મારું નામ છે અલ્કેશ ફ્રોમ આરાદી ક્લાસીસ સિટીએમ અહેમદાબાદ દોસ્તો આજે આપણે અગિયાર સાયન્સ ગુજરાતી મીડિયમવાળા બાળકો માટે ફિઝિક્સમાં આ જે ચેપ્ટર નંબર ઇલેવન છે એનું ઉદાહરણ અગિયાર પોઈન્ટ ત્રણ લઈને આવ્યા છીએ દોસ્તો બહુ ગઝબ લેવલનું ઉદાહરણ છે તમે શાંતિથી નિહાળજોને બહુ મજા આવવાની છે દોસ્તો આ અઘરો બી છે અને મોસ્ટ આઈએમપી દાખલો બી છે એક્ઝામ્સમાં ઘણીવાર પૂછાતું બી હોય છે દોસ્તો તો જોઈએ સ્ટાર્ટ કરીએ છીએ હવે જો જીરો પોઈન્ટ કિલોગ્રામ્યુમિનિયમ ના એક ગોળા છે ભાઈ શાંતિથી આરામથી આ ઉકળતું પાણી છે ધ્યાનથી સાંભળજે બહુ મજા આવશે તને દોસ્તો ઉકળતું પાણી છે ઉકળતા પાણીમાં મૂકેલ છે કોને ગોળાને ચલો ભાઈ આ રહ્યો એલ્યુમિનિયમનો ગોળો ઠીક છે એલ્યુમિનિયમનો શું દળ છે એલ્યુમિનિયમના ગોળાનું નો ગોળો શું દળ છે એનું દળ છે પોઈન્ટ જીરો સુડતાલીસ ઠીક છે ઓકે સર ઓકે એને ઉકળતા પાણી ધરાવતા પાત્રમાં મૂક્યો છે મૂક્યો છે ભાઈ પરિણામે આ ગોળાનું તાપમાન સો અંશ સેલ્સિયસ થાય છે ગોળાનું તાપમાન કેટલું થઈ ગયું સો અંશ સેલ્સિયસ થઈ ગયું વેરી ગુડ સર એલ્યુમિનિયમનો ગોળો છે હો એલ્યુમિનિયમનો ગોળો છે ઓકે ઓકે નો ઇશ્યુ સર ઠીક છે હવે વાંચીએ હવે આ ગોળાને તરત જ આમાંથી કાઢી જ્યારે એનું સો સેલ્સિયસ તાપમાન થઈ ગયું તરત જ વીસ અંશ સેલ્સિયસ તાપમાન ધરાવતા ઝીરો પોઈન્ટ પચીસ કિલોગ્રામ પાણી ભરેલા જીરો પોઈન્ટ ચૌદ કિલો દળ ધરાવતા તાંબાના કેલરી મીટરમાં મૂકવામાં આવે છે અથવા સ્થાનાંતરિત કરવામાં આવે છે આ શું કહેવા માંગે છે સમજીએ વાતને આપણે દોસ્તો આ ગોળાને ઉઠાઈને સીધો ક્યાં મૂકવાનો સમજો વાતને બહુ મજાની વાતો કરવાનો છું હું વીસ અંશ સેલ્સિયસ તાપમાન ધરાવતા પાણીમાં આ પાણી છે બરાબર એનું તાપમાન છે વીસ અંશ સેલ્સિયસ એ પાણીનું દળ પણ કયું છે દોસ્તો તમે પોઈન્ટ પચીસ કિલોગ્રામ એને ક્યાં એ પાણી છે ક્યાં એકચ્યુલીમાં ઝીરો પોઈન્ટ ચૌદ કિલો દળવાળા તાંબાના કેલોરીમીટરમાં આ પાણી ક્યાં છે આ તાંબાનું કેલોરીમીટર બહુ જ શાંતિથી માહિતી ભેગી કરીશું એ કેલોરીમીટરનું દળ પણ આપેલું છે ઝીરો પોઈન્ટ ચૌદ કિલો ઓબ્વિયસલી સર પાણી જે કેલરીમીટરમાં ભરેલું હોય એ કેલરીમીટરનું તાપમાન પણ વીસ અંશ સેલ્સિયસ જ છે પાણીનું તાપમાન વીસ અંશ સેલ્સિયસ છે તો કેલરીમીટર જે કેલરીમીટરમાં એને ભર્યું છે એનું તાપમાન બી વીસ અંશ સેલ્સિયસ હોય છે કેલરીમીટર શું છે એકચ્યુલીમાં આવી રહ્યા છે ના જવા દોસ્તો આવું કંઈક ખ્યાલ જ છે જો તમે થિયરી મારી જોઈ હશે તો હા હવે દોસ્તો માત્ર આ ભાગમાં જ પાણી ભરેલું હોય આ જ ભાગમાં પાણી ભરેલું હોય અહીંયા કંઈ ના હોય અહીંયા ઉષ્માના અવાહક ઉષ્માના અવાહક વસ્તુઓ મૂકી હોય જેથી કરીને ઉષ્મા બહાર ના જાય હું પાણી આટલા ભાગમાં જ ભરેલું હોય તો આ પાણીનું તાપમાન કેટલું વીસ અંશ સેલ્સિયસ એ પાણી જે મીટરમાં ભર્યું છે એનું બી ઓબિયસલી તાપમાન કેટલું વીસ અંશ સેલ્સિયસ બરાબર છે મીટરનું દળ આપ્યું છે ઝીરો પોઈન્ટ ચૌદ પાણીનું દળ આપ્યું છે ઝીરો પોઈન્ટ પચીસ ઠીક છે હવે એ આ ગોળાને એમાં મૂકવામાં આવે છે તો આ રહ્યો ગોળો તો હવે તમે મને સામેથી કહો દોસ્તો આ ગોળો જ્યારે વીસ અંશ સેલ્સિયસ વાળા પાણીમાં મૂકવામાં આવે અને ગોળાનું ઓલરેડી તાપમાન સો છે તો ગોળો ઉષ્મા ગુમાવશે કે મેળવશે ઉષ્મા ગુમાવશે પોતાની ઉષ્મા પાણીને બી આપશે અને કેલેરીમીટરને બી આપશે હા કે ના ઓકે દોસ્તો તો બસ બધી ચર્ચાઓ કરી લઈએ આપણે પછી દાખલો ગણવાની શરૂઆત કરીએ છીએ ગોળાની વાત ઠીક છે ઓકે એલ્યુમિનિયમનો ગોળો છે બીજું કોણ છે આ બાજુ કોનું માર્કેટ આવ્યું દોસ્તો આ બાજુ સર પાણી આવ્યું ને પછી કોણ આવશે સર કેલોરી મીટર આવ્યું ને બધી જ ડિસ્કશન કરી ટેન્શન લેતા નહીં ચાલો ભાઈ પાણીનું દળ લખીએ પોઈન્ટ પચીસ કિલોગ્રામ પાણીનું તાપમાન લખીએ વીસ અંશ સેલ્સિયસ પાણીનું ઓબ્વિયસલી સર વિશિષ્ટ ઉષ્મા તો મને ખબર છે હું લખું છું બે મિનિટ ઉપર કેલેરી મીટરનું દળ ખબર છે પોઈન્ટ ચૌદ કિલોગ્રામ એનું બી તાપમાન વીસ અંશ સેલ્સિયસ છે મીટર તાંબાનું છે તાંબાની બી કંઈક વિશિષ્ટ ઉષ્મા એસ કા કંઈક તો હોય એલ્યુમિનિયમનો ગોળો છે એની બી કંઈક વિશેષ સુષ્મા તો હશે જ આ માહિતી ક્લિયર છે ઓકે સર પાણીનું તાપમાન વધીને ઓહોહો સર આ ગોળો અહીંયા સાંભળી જો ફરીથી કોન્સેપ્ટ સમજાવી દઉં છું આ પાણી એ સો ઊંચ સેલ્સિયસ તાપમાનવાળું પાણી છે એમાં એલ્યુમિનિયમનો ગોળો મૂક્યો એનું તાપમાન પરિણામે શું થઈ ગયું એલ્યુમિનિયમના ગોળાનું સો સેલ્સિયસ થઈ ગયું બરાબર ઠીક છે ટૂંકમાં છેલ્લે આનું તાપમાન સો સેલ્સિયસ થઈ ગયું એનું દળ આટલું હતું હવે એ જ સો અંશ સેલ્સિયસ વાળાને આમાં મૂક્યું છે આ શું કરશે આ સો વાળું છે અને પાણી છે વીસ વાળું એટલે આ સો વાળું પાણીને ઉષ્મા આપશે ઠીક છે ઓકે ધ્યાનથી સાંભળજો પરિણામે આ જે ઉષ્માની આપલે થાય છે પાણી અને કેલરીમીટર અને આની વચ્ચે બરાબર છે આ ગોળા વચ્ચે એમાં તાપમાન લખ્યું છે પાણીનું તાપમાન વધીને ત્રેવીસ અંશ સેલ્સિયસ સ્થિર તાપમાન થાય છે જે વીસ હતું હવે એ કેટલું થઈ ગયું ત્રેવીસ અંશ સેલ્સિયસ થઈ ગયું તો આનું બી કેલરીમીટરનું બી ત્રેવીસ થઈ જાય ક્લિયર છે તો ચલો આનું પહેલું તાપમાન બીજું તાપમાન ત્રેવીસ અંશ સેલ્સિયસ બે જ મીટર તો આનો ડેલ્ટા ટી કેટલો ત્રણ અંશ સેલ્સિયસ આનો એસ હું તમને સમજાવી દઈશ આનું બી ટી ટુ કેટલું ત્રેવીસ અંશ સેલ્સિયસ તો આનો ડેલ્ટા ટી કેટલો ત્રણ અંશ સેલ્સિયસ આનું બી એસ હું તમને સમજાવી દઉં બે મિનિટ શાંતિ રાખજો બોલો ક્લિયરિટી છે ક્લિયરિટી છે ઓકે સર હવે આનું શું એલ્યુમિનિયમના ગોળાનું શું સર એલ્યુમિનિયમના ગોળાનું તાપમાન પહેલાં સો હતું છેલ્લે આ બધી તામજામ થઈ છેલ્લે જુઓ ગોળો જે પાણીમાં પડ્યો છે એનું તાપમાન છેલ્લે ફાઇનલ ત્રેવીસ અંશ સેલ્શિયસ સ્થિર થઈ ગયું તો પછી ગોળાનું બી તાપમાન કેટલું થઈ જશે ત્રેવીસ અંશ સેલ્સિયસ કેમ ત્રેવીસ અંશ સેલ્સિયસ સ્થિર થઈ ગયું સ્થિર થઈ ગયું એનું મતલબ હવે પાણીનું તાપમાન વધશે નહીં એટલે હવે ગોળા અને પાણી વચ્ચે ઉષ્માની આપલે થશે નહીં એટલે ગોળાનું છેલ્લું તાપમાન કોણ ત્રેવીસ અંશ સેલ્સિયસ તો ચલો આનો ટી ટુ ત્રેવીસ અંશ સેલ્સિયસ એટલે આનો ડેલ્ટા ટી થાય સિત્યોતેર અંશ સેલ્સિયસ બોલો ક્લિયર છે ક્લિયર છે અચ્છા હવે જ્યારે એક કામ કરીએ આને વન નામ આપી દઈએ આને ટુ નામ આપી દઈએ અને થ્રી નામ આપી દઈએ તો આની વિશિષ્ટ ઉષ્માને વન નામ આપી દઈએ આની ઉષ્માને ટુ અને આની વિશેષ ઉષ્માને થ્રી નામ આપી દઈએ દોસ્તો પાણીની વિશિષ્ટ ઉષ્મા તમે લઈ શકો છો એક ચાર પોઈન્ટ અઢાર યાદ રાખવી પડશે દોસ્તો અમુક વાર એક્ઝામ્સમાં નથી આપતા એટલે યાદ રાખજો અને આની વિશિષ્ટ ઉષ્મા છે કંઈક ઝીરો પોઈન્ટ ત્રણસો છ્યાસી ગુણ્યા દસની ની ત્રણ ઠીક છે મૂળ પ્રશ્ન એ છે તો એલ્યુમિનિયમની વિશિષ્ટ ઉષ્મા ધારિતાની ગણતરી કરો એસ વન શોધવાનો છે બોલો કોન્સેપ્ટ ક્લિયર ખબર પડી કે નહીં સાચું બોલ બહુ ઇઝી કોન્સેપ્ટ હતો સર મજા આવી ગઈ ઠીક છે હવે જુઓ દોસ્તો ગોળો શું કરશે ગોળો શું કરશે સર ગોળાએ ગુમાવેલી ઉષ્મા ગોળાએ ગુમાવેલ ઉષ્મા બરાબર પાણી બી ઉષ્મા મેળવશે અને કેલેરીમીટરે બી ઉષ્મા મેળવશે બોલો ક્લિયર છે ઓકે ગોળો કેટલી ઉષ્મા ગુમાવશે સર એમએસ ટી અથવા તો એમસી ટી આપણે વાત કરતા હતા હા એમસી ડેલ્ટાટી કાંઈ એમએસ ટી આ વન છે વન લઈ લો પાણી કેટલી ઉષ્મા મેળવશે સર એમએસ ટી ટુ ટુ લઈ લો ઓકે સર કેલોરીમીટર કેટલી ઉષ્મા મેળવશે એમએસ ડેલ્ટા ટી બધાના તાપમાનમાં વધારો ઘટાડો થઈ રહ્યો છે તાપમાનમાં વધારા ઘટાડા માટે ઉષ્મા શું હોય એમસી ડેલ્ટા ટી કાંઈ એમએસ ડેલ્ટા ટી ઓકે સર હવે ધ્યાનથી સાંભળજો હા હવે જુઓ આમાં દળ કેટલું છે ઝીરો પોઈન્ટ ઝીરો ફોર સેવન એસ વન ખબર નથી ડેલ્ટા ટી છે સિત્યોતેર આ રહ્યું ને સિત્યોતેર ઓકે સર એમ ટુ પાણીનું દળ પોઈન્ટ પચીસ એસ ટુ વન એટ ગુણ્યા દસની ત્રણ ડેલ્ટા ટી ત્રણ અંશ સેલ્સિયસ પ્લસ આ એમ થ્રી જીરો પોઈન્ટ ચૌદ એસ થ્રી જીરો પોઈન્ટ ત્રણસો છ્યાસી ગુણ્યા દસની ત્રણ ડેલ્ટા ટી આનો બી ત્રણ દોસ્તો હવે પ્લીઝ થોડુંક તો તમે ગણતરી યાર હોશિયાર છો જ આવું શું કરો છો યાર આની ગણતરી કરો આની ગણતરી કરો દોસ્તો આની અને આની બંનેની ગણતરી કરો તમને જવાબ લાસ્ટલી એસ વન બરાબર નવસો ને અંદાજીત અંદાજીત વાત કરું છું જુઓ ને આ ઉપરનું તમને જવાબ હું લખી આપું છું મેં કેલ્ક્યુલેશન કર્યું છે એટલે આવું કંઈક આવે છે આ બધાનો આનો જવાબ લાવવાનો પછી આનો જવાબ લાવવાનો બંનેને સરવાળો કરવાનો આટલું કંઈક આવે છે પછી આ તમે આ સિત્યોતેર નીચે નાખશો ને આ બાજુ થ્રી ટુ નાઇન સેવન વન ટુ ઝીરો પોઈન્ટ ઝીરો ફોર સેવન ઇન્ટુ સિત્યોતેર દોસ્તો તો ફાઇનલી એસ વનનો જવાબ આવશે નવસો અગિયાર પોઈન્ટ ઝીરો છ એટલે કે નવસો અગિયાર ઝૂલ પર કિલોગ્રામ પર કેલવી આટલો દોસ્તો તમારો એસ વનનો જવાબ આવે છે બોલો હા કે ના ક્લિયર છે ક્લિયર છે નહીં પડી રહી ખબર દોસ્તો પાક્કું ને પાક્કું પાક્કું ઓકે હું પ્રેક્ટિસ માટે એક દાખલો આપું છું બે જ મિનિટ ઉપર પ્રેક્ટિસ માટે એક દાખલો આપું છું ઓકે દાખલો સેમ દાખલો રાખું છું સેમ દાખલો રાખું છું ખાલી આ જે દળ છે ને આ જે દળ છે ને એને થોડુંક ચેન્જ કરી દઉં આ દળ છે ને એને તમે લખજો જીરો પોઈન્ટ જીરો પંચાવન કિલો સાંભળજો આ દળ છે ને એને લખજો જીરો પોઈન્ટ ત્રીસ કિલો અને આ દળને લખવાનું જીરો પોઈન્ટ પંદર કિલો બસ આ ત્રણ દળ ચેન્જ કરી અને જવાબ લાવજો તમે તો પ્રેક્ટિસનો જવાબ આવશે હું જવાબ આપી દઉં છું તમે તમારી રીતે ટ્રાય કરજો કંઈક નવસો ઓગણત્રીસ જૂલ પર કિલોગ્રામ કેલ્વિન આવો કંઈક જવાબ આવવો જોઈએ જો આ જવાબ આવે છે તો કમેન્ટ બોક્સમાં જરૂરથી લખો દોસ્તો હું આશા રાખું છું તમને સમજણ પડી હશે થેન્ક યુ વેરી મચ